गुड मॉर्निंग बाको। धोरण 3 विषय गुजराती ઘરશોળ પાઠ 10 ભાગ 3। તો બાળકો ભાગ 2 ની અંદર આપણે બિલી નામના પત્રમાં સ્વામી વિવેકાનંદના બાળપણ વિશે જાણ્યું। હવે આગળ અભ્યાસ કરીએ। તો હવે તમારા પુસ્તકની અંદર યોગ્ય વાક્યની સામે રાઈટની નિશાની કરો। તો પહેલું વાક્ય છે શિવાની ખોવાઈ ગઈ છે। તો આપણે યોગ્ય વાક્ય બેસતું હોય બંધ બેસતું એની સામે રાઈટની નિશાની કરીએ। તો શિવાની રમતા રમતા સંતાઈ જતી અને કોઈને મળતી નહીં। આ વાક્ય યોગ્ય નથી। શિવાની એક વખત જંગલમાં ભૂલી પડી ગઈ હતી એ પણ યોગ્ય નથી। હવે શિવાની નાચવાનું શરૂ કરે પછી એને બીજી કોઈ ખબર રહેતી નથી તો આ વાક્ય આપણને યોગ્ય લાગે છે। કારણ કે આપણે આગળ જોયું કે બિલીને ભજનનો બહુ શોખ હતો તો ભજન ગાવા બેસે ત્યારે એટલો તલ્લીન થઈ જતો તો એની આજુબાજુ કોણ છે અને પોતે ક્યાં છે તેનું ભાન રહેતું નથી। એટલે કે આપણને કોઈ વસ્તુ જે વસ્તુ ગમે છે એ વસ્તુ કોઈ કરવાનું કહે છે તો આપણે એટલા બધા એમાં મશગુલ થઈ અને એ કામ કરીએ છીએ। એટલે કે શિવાની નાચવાનું શરૂ કરે પછી એને બીજી કોઈ ખબર રહેતી નથી તો આપણે અહીંયા રાઈટ કરીશું એને નાચવાનો બહુ શોખ છે। હવે આગળ જોઈએ મારા ગળે ઉતરતું નથી। તો બધા મને કહે છે કે પરીક્ષા વખતે ખૂબ વાંચું, હું આ વાત માનતો નથી। વાંચવાનું તો આખું વર્ષ હોય ને, તો સાચી વાત છે। એમ કે આપણે આજે જે શીખ્યા છીએ એ આજે એને રિપીટ ન કરીએ તો આપણને સમજણ પડે નહીં અને પછી ડાયરેક્ટ આપણે પરીક્ષા ટાઈમે એને જોવા જઈએ તો બધું ભેગું થઈ જાય તો આપણને યાદ રહેતું નથી। એટલે કે રોજે રોજ આપણે એનું વાંચન જે ચલાવેલું છે એનું વાંચન કરવું જોઈએ। એટલે આપણને આ વાક્ય યોગ્ય લાગે છે। નીડર, તો નીડર મનુષ્ય રડે નહીં। નીડર મનુષ્ય એટલું રડે જ નહીં એ યોગ્ય લાગતું નથી। પછી નીડર માણસને ભૂખ ન લાગે એ પણ યોગ્ય નથી લાગતું। હવે આગળ જોઈએ તો નીડર વ્યક્તિને અંધારાની કે અજાણ્યાની ભીખ ન લાગે। તો આપણે આગળ જોયું તું બિલીને, બિલી કેવો નીડર હતો કે એને ભૂતની અને સાપની પણ ડર લાગતી ન હતી। એટલે નીડર વ્યક્તિ સામે અંધારું હોય અથવા તો અજાણી વ્યક્તિ હોય પણ એને ભીખ લાગતી નથી તો આ વાક્ય યોગ્ય છે। હવે આદત, તારી આ આદત ન ગમી, એકની એક વાત પૂછ્યા કરે છે, આ વાત વાક્ય યોગ્ય છે। કારણ કે એકની એક વાત આપણે કોઈને પૂછ્યા કરીએ તો કોઈ વ્યક્તિને ગમે નહીં। એટલે કે આપણે એવું કહીએ છીએ કે તારી આવા આદત મને ગમતી નથી, વારંવાર એકની એક વાત પૂછ્યા કરે છે તો વાક્ય યોગ્ય છે। હવે આગળ જવાબ લખવાના છે કે બિલીને કઈ રમત બહુ ગમતી। તો આપણે આગળ જોયું તો બિલેને ચોર સિપાહીની રમત બહુ ગમતી। બિલેને ચોર સિપાહીની રમત બહુ ગમતી હવે વાર્તામાં કયા કયા પક્ષીઓ છે તો આપણે જોયું હતું કે વાર્તામાં બિલેને કયા કયા પક્ષીઓ સાથે વાતો કરવી ગમતી હતી। તો પહેલું તો મોર, પછી કબૂતર, કાકા કૌવા, કાકા કૌવા અને ચકલી, ચકલીના નામ છે। હવે અહીંયા છે કે તમને ગમતા ભજનની એક પંક્તિ લખો, તો એ તમારે જાતે લખવાનું છે કે તમને કયું ભજન ગમે છે તો એની એક પંક્તિ અહીંયા લખવાની। હવે ધ્યાનની રમતમાં કયા છોકરાની રમત તમને વધુ ગમી? તો આપણે જોઈ તું ધ્યાનની રમત કોની રમાડી હતી? બિલે. તો બધા એના મિત્રો તો આંખો ખોલ બંધ કરતા હતા, કોઈની ખંજવાળ આવી હતી, કોઈ આંખો ઉપર બે હાથ મૂકી અને વચ્ચેથી જોતું હતું, પણ બિલે તો એની આગળ સાપ આવ્યો તો પણ એની રમત છોડી નહીં। એટલે આપણે શું લખીશું અહીંયા કે ધ્યાનની રમતમાં બિલેની રમત વધુ ગમી। હવે બિલે કેમ રમત ન છોડી? કારણ કે તે ધ્યાનની રમતમાં
કેવો હતો? તલ્લીન હતો, તલ્લીન થઈ ગયો હતો, તેથી તેણે રમત ન છોડી. હવે ભૂતનું નામ શું હતું? તો ભૂતનું નામ શું હતું બાળકો? ભૂતનું નામ બ્રહ્મ, બ્રહ્મ રાક્ષસ હતું. ભૂતનું નામ બ્રહ્મ રાક્ષસ હતું. હવે આગળ જોઈએ. વાક્ય સાચું હોય તો એક તાળી પાડો અને ખોટું હોય તો બે તાળી પાડો અને બોક્સમાં ખરા ખોટાની ખરા સાચાની નિશાની કરો. તો બિલે ખૂબ જ બેસુરો ગાતો હતો, તો વાક્ય ખોટું છે. બિલેને ગરબા ગાવાની આદત હતી, તો એ પણ વાક્ય ખોટું છે. બિલેને હાથી ખૂબ ગમતા, કારણ કે બિલેને તો પશુ પંખી બધા જ ગમતા, એટલે વાક્ય ખોટું. હવે આગળ, બિલેને અંધારાની બીક લાગતી હતી, ખોટું, કારણ કે બિલેને તો એમ કે અજાણે વ્યક્તિ કે અંધારાની બીક લાગતી ન હતી. બિલે એટલે સ્વામી વિવેકાનંદ, તો વાક્ય સાચું છે કે બિલે નામના પાત્રની અંદર આપણે સ્વામી વિવેકાનંદનું બાળપણ જોયું, તો વાક્ય સાચું છે. હવે વડીલની વાત સાંભળી બિલે હિંચકા ખાવાનું બંધ કર્યું, તો બિલે બંધ કર્યું હતું કે બિલે શું કહ્યું હતું કે ભૂત આવશે તો એની સાથે હું હિંચકા ખાઈશ, તો વાક્ય ખોટું. હવે આગળ આવે છે કે ક્રમમાં ગોઠવો. તો આપણી જે વાર્તા હતી એના વાક્યો અહીંયા આપેલા છે, અને સૌપ્રથમ કયા વાક્ય અહીંયા વાક્યનું વાંચન એમ કે બોલાયું છે, તો એ વાક્ય આપણે ક્રમમાં ગોઠવીશું. તો આપણે જોઈએ તો બિલેએ મિત્રોને ધ્યાનની રમત શીખવાડી. તો પહેલાં બિલેએ મિત્રોને ધ્યાનની રમત શીખવાડી હતી ને બાળકો, તો અહીંયા એક નંબર આવશે. પછી શું થયું હતું? કે બિલેના મિત્રો ડરી ગયા, એટલે સાપ આવ્યો હતો એટલે બિલેના મિત્રો ડરી ગયા હતા, તો અહીંયા બે નંબર આવશે. પછી શું થાય છે? કે બિલેએ ધ્યાનની રમત છોડી નહીં, કારણ કે પેલો સાપ આવ્યો એટલે મિત્રો ડરી ગયા, તો બૂમ પાડી બિલેને, પણ બિલેએ તો ધ્યાનની રમત છોડી ન હતી, તો અહીંયા ત્રણ નંબર આવશે. પછી નાગ બિલે પાસેથી શાંતિથી પસાર થઈ ગયો, નાગ પસાર થઈ ગયો હતો ને બિલે પાસેથી, તો ત્યાં આગળ ચાર નંબર આવશે. પછી પાંચમું શું થયું હતું? પછી બિલેએ શું કર્યું? થોડી વાર પછી બિલેએ આંખો ખોલી, એટલે કે એનું ધ્યાનની રમત પતી ગઈ, પછી એને આંખો ખોલી, તો અહીંયા શું આવશે? પાંચ નંબર. સૌપ્રથમ શું થયું હતું? બિલેએ મિત્રોને ધ્યાનની રમત શીખવાડી, પછી બિલેના મિત્રો ડરી ગયા. કેમ ડરી ગયા? કે બિલેએ ધ્યાનની રમત, પછી બિલેએ ધ્યાનની રમત છોડી નહીં એમને બૂમો પાડી ત્યારે, તો કારણ કે તે સાપ આવ્યો તો એટલે ડરી ગયા હતા અને બિલેને બૂમ પાડી, પણ બિલેએ તો ધ્યાનની રમત છોડી નહીં. પછી નાગ બિલે પાસેથી શાંતિથી પસાર થઈ ગયો, અને પછી બિલેની રમત પૂર્ણ થઈ ત્યારે તેને થોડીક વાર પછી બિલે આંખો ખોલી. હવે અહીંયા આવે છે, જો આ જ વાત નરેન્દ્ર કહેતો હોય, કહે તો કઈ રીતે કહે તે લખો. તો નરેન્દ્ર કહે તે રીતે આપણે અહીંયા લખવાની છે. અહીંયા આપેલી છે, અહીંયા વાર્તામાં જે આપેલી છે એ લખેલું છે, અને અહીંયા નરેન્દ્ર પોતે કેવી રીતે એ વાક્યો બોલશે તો એ અહીંયા લખવાનું છે. તો હું બોલું છું, તમે ધ્યાનથી સાંભળો. તો તે દિવસે હું મારા દોસ્તો સાથે મંદિરમાં બેઠો હતો, આંખો મીંચીને હું તો મનોમન કશીક પ્રાર્થના કરતો, પ્રાર્થના બોલવા લાગ્યો. હું એમને એમ એક ધ્યાન થઈ ગયો, એટલામાં મંદિરમાં સાપ નીકળ્યો. સાપ જોઈને સાપ 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 કરતા સૌ છોકરા જઈ નાઠા, જોકે મને તો તેની અસર જ ન થઈ. હું તો આંખો મીંચીને હાથ જોડીને ધ્યાનમાં મસ્ત બની ગયો. તો આ હું જે બોલી એ તમે ધ્યાનથી સાંભળ્યું, તો એ રીતે આપણે અહીંયા કોઠામાં લખવાનું છે. ફક્ત અહીંયા વાર્તામાં ઉલ્લેખ કર્યો છે, તો એ આપણે પોતે શું, આપણે એ વાક્ય પોતે કેવી રીતે બોલીએ એ રીતે આપણે અહીંયા લખીશું. હવે આગળ, ખોટા અક્ષર કે શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. તો અહીંયા વાક્ય આપેલું છે અને એમાં વધારાના શબ્દો આપેલા છે, તો આપણને જે યોગ્ય શબ્દ છે એ રાખી અને વાક્ય બનાવવાનું છે. એને ચોર સિપાહી નો ની નું રમત બહુ ગમતી, તો આપણે એને યોગ્ય વાક્ય બનાવીએ. તો એને ચોર સિપાહીની,
तो नो आपणे चेकी देशी। नी रमत बहु गमती, तो अहीं नो अने नू चेकी देवानू। हवे बिलेने बीक लागतू लागतो लागती नहीं, तो आपणे लखीशुं के बिलेने बीक लागती नहीं, तो लागतू अने लागतो ने आपणे चेकी देशुं। હવે બિલેને હિંચકા ખાવાની નું નો આદત પડ્યું પડી પડી પડ્યો હતી, તો આપણે લખીએ કે બિલેને હિંચકા ખાવાની ની આવશે એટલે નું જશે ને નો જશે, આદત પડી હતી, તો પડી આ પડ્યું અને પડ્યો ચેકી દેવાનો। હવે વડીલે બિલીને હિંચકા ન ખાવાનો નાની શિખામણ આપ્યો આપી અને આપ્યા, તો આપણે લખીએ વડીલે બિલીને હિંચકા ન ખાવાની ખાવાની એટલે નો આ નો છે કહી જશે ના છે કહી જશે ના ની શિખામણ આ પી એટલે આપ્યો અને આપ્યા ચેકી દેવાનું। હવે આગળ બિલે વડનું ના ને ઝાડ પર હિંચકા ખાય, બિલે વડના ઝાડ પર હિંચકા ખાય, તો આ નું અને ને ચેકી દઈશું। હવે હું મોટી મોટો મોટે થઈને ઘોડાનો ના ની રખેવાળ બનીશ, તો હું મોટો થઈને ઘોડાનો રખેવાળ બનીશ, તો આપણે મોટી મોટે ને ઘોડાનો એટલે ના અને ની ચેકી દઈશું। તો આ રીતે આપણે ખોટો અક્ષર અક્ષર કે શબ્દ શેકી અને સાચું વાક્ય બનાવશું। આગળ આવે છે વાક્યો વાંચી કૌંસમાંથી લાગુ પડતા વિધાનો ખાલી જગ્યામાં લખો, તો અહીંયા કૌંસમાં જવાબ આપેલા છે અને અહીંયા વાક્યો આપેલા છે, એ વાક્યમાં જે સાચો જવાબ લાગે છે એ આપણે લખવાનો છે। પહેલું વાક્ય છે કે લતાએ મારા હાથમાંથી પેન્સિલ ઝૂંટવી લીધી અને મને શું થાય, હવે બાળકો તમારા હાથમાંથી કોઈ પેન્સિલ ઝૂંટવી લે કીધા વગર તો તમને શું થાય છે, ગુસ્સો આવે છે, તો મને ગુસ્સો આવ્યો। તો અહીંયા લતાએ મારા હાથમાંથી પેન્સિલ ઝૂંટવી લીધી એટલે મને ગુસ્સો આવ્યો। આગળ આદ્યાને આજે પહેલી જ વખત પ્રાર્થના સંમેલનમાં ગાવાનું હતું, તો તેને હવે તમને કહ્યું હોય કે કાલે તમારે પ્રાર્થના ગાવાની છે તો સભાની અંદર, તો તમારા મનમાં શું થાય, થોડું બીક લાગે ને, હા, તો આદ્યાને આજે પહેલી જ વખત પ્રાર્થના સંમેલનમાં ગાવાનું હતું તેથી તેને બીક લાગી। હરેશ રાત્રે અંધારામાં એકલો ધાબા પર ગયો, અચાનક તેના ખભા પર ગરોળી પડી ને તેને, હવે તમે જાઓ ને તમારા ધાબા ઉપર તમે જાઓ છો અને અચાનક ગરોળીને તમે દેખતા જ તમને શું થાય છે, ડર લાગે છે ને, હા, તો હરેશ રાત્રે અંધારામાં એકલો ધાબા પર ગયો અને અચાનક તેના ખભા પર ગરોળી પડી અને તેને ડર લાગ્યો। હવે વિશ્વાને તેના પપ્પાએ વાર્તાનું પુસ્તક ખરીદી આપ્યું ને તે, હવે તમારા પપ્પા તમારા માટે ચોકલેટ લાવે કે તમને ગમતું પુસ્તક લાવે તો તમને શું થાય છે, ખુશ થાવ છો ને, હા, તો એ જ રીતે વિશ્વાને તેના પપ્પાએ વાર્તાનું પુસ્તક ખરીદી આપ્યું ને તે ખૂબ જ ખૂબ ખુશ થઈ। હવે આગળ સલોની તેની બહેનપણીઓ સાથે બગીચામાં રમવા ગઈ, હવે તમને પીએનો પ્રેડ હોય એને કીધું હોય કે ચલો હવે બહાર રમવા જવાનું છે તો તમને શું થાય, મજા આવી જાય ને, હા,
તો એ જ રીતે સલોની તેની બહેનપણીઓ સાથે બગીચામાં રમવા ગઈ અને તેને મજા આવી। તો બાળકો આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ। આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું। થેન્ક યુ।